મિત્રો, આજના વિડીયોની અંદર આપણે મેડ ઇન ઇન્ડિયાની રિયાલિટી વિશે વાત કરવાના છીએ. મિત્રો, આજકાલ ભારત અને ચીન વચ્ચે બહુ મોટું ટેન્શન ચાલી રહ્યું છે કે જેના લીધે વોર જેવી સિચ્યુએશન પણ ઊભી થઈ ગઈ છે. તો એના લીધે ભારતમાં આજકાલ જે કોઈ ચીની માલ સામાન હોય એનો વિરોધ થઈ રહ્યો છે. પછી એ સ્માર્ટફોન હોય, ટીવી હોય, લેપટોપ હોય, મોબાઈલ હોય, વોટ એવર, ગમે તે પ્રોડક્ટ હોય, નાનીથી લઈને મોટી પ્રોડક્ટ, એ બધી વસ્તુઓનો વિરોધ થઈ રહ્યો છે. તો હવે પ્રશ્ન એ થાય કે આપણે આ બધી પ્રોડક્ટોનો વિરોધ કરીએ, આ બધી ઔદ્યોગિક પ્રોડક્ટનો વિરોધ કરીએ, તો શું આપણી જોડે એનો કોઈ બેકઅપ પ્લાન છે? આજે આપણને આત્મનિર્ભર થવું છે. આજે આપણને એવી પ્રોડક્ટ જોઈએ છે કે જે ઇન્ડિયાની અંદર બનેલી હોય, તો શું આપણે એના માટે તૈયાર છીએ? મિત્રો, આપણે જાણીએ છીએ કે ચીન, કે જે ગ્લોબલી એક આજે ઇલેક્ટ્રોનિક્સ પ્રોડક્ટ કહેવાય, કે ગમે તે ઇલેક્ટ્રિકલ આઇટમ હોય, એનું મોટું હબ મનાય છે. કોઈ પણ દેશને કોઈ પણ ઇલેક્ટ્રિક વસ્તુ બનાવવી હોય તો એમને જે રો મટીરિયલ હોય એ સૌથી વધારે ચાઇના પ્રોવાઈડ કરે છે. તો અહીં જ્યારે આપણે કોઈ સ્માર્ટફોન બનાવવાનો વિચાર કરીએ, કોઈ ભારતીય કંપની છે સ્માર્ટફોન બનાવતી, કોઈ કંપની છે, એટલા માટે કહું છું કારણ કે મિત્રો, હાલમાં તો કોઈ પણ ભારતીય મોબાઈલ કંપની એક્ટિવ નથી. માઇક્રોમેક્સ એક્ટિવ થઈ રહ્યું છે, પણ એ તો આવે પછી જ ખબર પડે. એટલે કે કોઈ ભારતીય મોબાઈલ કંપની છે, એને મોબાઈલ બનાવવો હોય તો એને બેટરી મંગાવી હોય તો કઈથી મંગાવશે? ચીનથી મંગાવશે. ઓસ્ટ્રેલિયાની અંદર સૌથી વધારે લિથિયમ મળે છે, પણ ત્યાંથી નહીં મંગાવે. કેમ? કારણ કે મિત્રો, એ મોંઘું પડી શકે, જ્યારે ચીનની અંદરથી કદાચ સસ્તાની અંદર એને મળી શકશે. હવે એને ચીનમાંથી વસ્તુ નથી મંગાવી, મારે ચીનમાંથી કોઈ વસ્તુ નથી મંગાવી, તો કદાચ ઓસ્ટ્રેલિયાથી બેટરી મંગાવે, મોંઘું પડી જાય. તો કદાચ જે સ્માર્ટફોન આપણને 8,000ની અંદર મળવો જોઈએ, કદાચ 16,000ની અંદર મળે એવું થઈ શકે. તો શું આપણે એ સ્માર્ટફોન ખરીદીશું? મિત્રો, મેડ ઇન ઇન્ડિયા એટલે કે સ્માર્ટફોન એ રીતે બનાવવામાં આવે છે કે બધા પાર્ટ્સ, સ્માર્ટફોનના બધા પાર્ટ્સ કંઈ ઇન્ડિયાની અંદર નથી બનતા. આપણે બધા જાણીએ છીએ, હું જાણું છું, તમે જાણો છો, કે સ્માર્ટફોનનું પ્રોસેસર કદાચ મીડિયાટેક જોડેથી લેવામાં આવે, કે જે વિયેતનામની અંદર બને છે, સેમસંગ જોડેથી લેવામાં આવે, કે પછી ક્વાલકોમ જોડેથી લેવામાં આવે, સ્નેપડ્રેગન જોડેથી લેવામાં આવે, જે પણ વિયેતનામની કંપની છે ત્યાંથી લેવામાં આવે. મેન એનું હાર્ડ પ્રોસેસર, પછી બેટરી અલગ જગ્યાથી લેવામાં આવે, ડિસ્પ્લે બીજી કોઈ કંપની બનાવતી હોય, કદાચ ઇન્ડિયાની અંદર બનાવતી હોય, તો એ ડિસ્પ્લે બનાવવા માટે મટીરિયલ પાછું, એના ડાયોડ, એના સેમિકન્ડક્ટર, એલસીડી લિક્વિડ, ઘણી બધી વસ્તુ એવી છે. કેમેરા સેન્સર સેમસંગ બનાવે છે. હવે બીજી કોઈ પણ વસ્તુ તમે લઈ લો સ્માર્ટફોનની અંદર, એના સ્પીકરથી લઈને માઇક્રોફોનથી લઈને કે નોઇસ કેન્સલ જેવી નાનામાં નાની હાર્ડવેર લઈ લો, એ કોઈ પણ વસ્તુ ભારતની અંદર પણ બની શકે છે, પણ હજુ એટલા મોટા પાયે, એટલા મોટા પ્રમાણમાં નથી બનતી, જેના લીધે મોટાભાગની કંપનીઓ જે જગ્યાએથી એમને પ્રોડક્ટ, વસ્તુઓ, રો મટીરિયલ સસ્તું પડે ત્યાંથી એ લોકો એને ખરીદે છે, પછી સ્માર્ટફોનને ભારતની અંદર એસેમ્બલ કરે છે. મિત્રો, કોઈ પણ કંપની હોય, એ વિવો હોય, ઓપ્પો હોય, રિયલમી હોય, ઇન્ડિયા હોય, નોકિયા હોય, સેમસંગ હોય, કે પછી એસુસ હોય, કે પછી એપલ હોય, આ બધી કંપનીઓ કોઈ પણ પ્રોડક્ટ, કોઈ પણ વસ્તુ એક જગ્યાએ નથી બનાવતી, અલગ અલગ વેન્ડર પાસેથી વસ્તુઓ ખરીદે છે અને પછી એને એસેમ્બલ કરીને વેચે છે. તો ઇન્ડિયાની અંદર જે સ્માર્ટફોન તૈયાર થાય છે મિત્રો, એ મોટાભાગે આ રીતે તૈયાર થાય છે. કંપની કદાચ ચાઇનાની છે, ધારો કે સાઉમીની વાત કરી લઈએ, તો એનું એમ કેવું છે કે 80% પ્રોડક્ટ અમે ભારતની અંદર બનાવીએ છીએ. પણ એ લોકો પણ શું કરે છે, જે રો મટીરિયલ જોઈએ એ તો બહારથી લાવે છે અને મોટાભાગે ચાઇનાથી લાવે છે. પ્રોસેસર કદાચ ક્વાલકોમ જોડેથી લેતા હોય, સેમસંગ જોડેથી લેતા હોય, કે પછી વિયેટનામ મીડિયાટેકનું પ્રોસેસર વાપરતા હોય તો ત્યાંથી લેતા હોય. બેટરી પણ કેટલા પણ પાર્ટ્સ એવા છે જે ચાઇનાથી જ મંગાવવામાં આવે છે મિત્રો, કારણ કે ત્યાંથી કંપનીઓને વસ્તુ સસ્તી પડે છે. બીજી કન્ટ્રીઓની અંદર પણ બીજી વસ્તુઓ બને છે, પણ એટલું સસ્તું નથી બનતી, કારણ કે મિત્રો, ચાઇના માસ પ્રોડક્શન બહુ કરતી હોય છે, જેને લીધે કોઈ પણ વસ્તુ, ઇલેક્ટ્રોનિક આઇટમની વસ્તુની જે પ્રાઇસ હોય છે એ સસ્તી થઈ જાય છે, જેને લીધે કંપનીઓને સીધો ફાયદો થાય છે. તો મિત્રો, મેડ ઇન ઇન્ડિયા એક એવી વસ્તુ છે, ઇન્ડિયાની અંદર બધો રો મટીરિયલ પહેલાં ભેગું કરવું પડે અને પછી એને એસેમ્બલ કરવું પડે, એ રીતે આપણને મેડ ઇન ઇન્ડિયા સ્માર્ટફોન, લેપટોપ, ટીવી, એસી, કે ગમે તે પ્રોડક્ટ કહી દો, મોટાભાગે ઇલેક્ટ્રોનિક્સ પ્રોડક્ટ કહી દો, એ રીતે જ આપણને મળતી હોય છે. તો મેડ ઇન ઇન્ડિયા આપણે જે કહીએ છીએ એને ખરેખર સક્સેસ બનાવવું હોય મિત્રો, તો પહેલાં આ બધું રો મટીરિયલ મોટા પાયે એનું ઔદ્યોગિક ઉત્પાદનો સ્થાપીને એને બનાવવા પડે, ત્યાર પછી જઈને આપણે એક પ્રોપર વેની અંદર એમ કહી શકું કે આપણે એક મેડ ઇન ઇન્ડિયા સ્માર્ટફોન, મેડ ઇન ઇન્ડિયા ટીવી, મેડ ઇન ઇન્ડિયા ફેન, કે મેડ ઇન ઇન્ડિયા એસી બનાવ્યું છે. ત્યાં સુધી તો આપણે એમ ચોખ્ખી રીતે નહીં કહી શકો કે મારો સ્માર્ટફોન ટોટલી મેડ ઇન ઇન્ડિયા છે. માઇક્રોમેક્સ કંપની ટોટલી મેડ ઇન ઇન્ડિયા સ્માર્ટફોન બનાવે છે,
એવું તમે નહીં કહી શકો. લાવા કાર્બન ગમે તે કંપની હોય મિત્રો, કોઈને કોઈ રીતે એમણે કોઈ પણ વસ્તુ બહારની કન્ટ્રીથી લેવી જ પડશે, અને એ કન્ટ્રી એ હશે કે જેમને એ એમને સસ્તા ભાવે આપતી હશે. તે પછી ચાઇના હશે, વિયેટનામ હશે, સેમસંગની સાઉથ કોરિયા હશે, ગમે તે કન્ટ્રી હોઈ શકે. તો મિત્રો, મેડ ઇન ઇન્ડિયા કોન્સેપ્ટ ત્યારે જ સક્સેસ થશે કે જ્યારે ટોટલી આ જે બધા ઇલેક્ટ્રોનિક કે ગમે તે ઔદ્યોગિક ઉત્પાદનો હોય, રો મટીરિયલ હોય, બધું ઇન્ડિયાની અંદર તૈયાર થાય અને એ પણ કંપનીઓને રિઝનેબલ પ્રાઇસની અંદર પડે એ રીતે સારી ક્વોલિટીવાળું હશે, તો જ મેડ ઇન ઇન્ડિયા કોન્સેપ્ટ સક્સેસ થઈ શકે. તો મિત્રો, મારે તમને એમ કહેવું છું કે આપણે મેડ ઇન ઇન્ડિયા વસ્તુ વાપરવી જોઈએ, ખરીદવી જોઈએ, પણ પછી એટલું યાદ રાખવાનું કે એની અંદર કોઈ પણ નાનો એવું પાર્ટ્સ હશે ને એ બહારની કન્ટ્રીમાંથી આવી જશે અને એ પેલી કંપનીને જે સસ્તું પડ્યું હશે ને ત્યાંથી હશે, પછી એ કન્ટ્રી ગમે તે હોઈ શકે. તો મિત્રો, આજના વિડીયોમાં આટલું જ. તમને આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઇક કરજો, શેર કરજો, અને આપણે ચેનલને સબસ્ક્રાઈબ ના કરીએ તો સબસ્ક્રાઈબ કરી લેજો, નોટિફિકેશનને દબાવી દેજો અને ઓલ નોટિફિકેશન ઓન કરજો કે જેથી કોઈ પણ વિડીયો મૂકો ને તો એનું નોટિફિકેશન તમને આવે ને તમે વિડીયો જોઈ શકો. આભાર, ધન્યવાદ, થેન્ક યુ.